તહોરી પૂર્વમાં મકર સંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલના નામે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમુરતાની સમાપ્તિ થાય છે અને સારા દિવસોની શરૂઆત થાય છે. આ દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે આખો દિવસ સુધી દાન પુણ્ય કરી શકાશે, જેમાં ખીચડી, તલ, ગોળ, ચીકી, લીંબુ, મૂળો, અડદની દાળનું પણ દાન શક્ય છે. સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું અને સૂર્યને તલથી અર્ધ આપવાનું પણ મહત્વ છે, તો ગંગા સ્નાન કરવાથી પણ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય તીર્થ જળથી પણ સ્નાન કરી શકાય, પરંતુ જો શક્ય ન હોય તો દૂધ અને દહીંથી પણ સ્નાન કરી શકાય છે. પતંગ રસિકો માટે સારા સમાચાર છે. આજના દિવસે 14-15 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે, જેના કારણે પતંગ રસિકોને જલસો પડી જશે. પતંગ ચગાવવા માટે 15 કિલોમીટરની ઝડપ અનુકૂળ કહેવાય છે, જેના કારણે પતંગ રસિયાઓ પતંગના ઠુંકા નહીં મારવા પડે. જોકે સવારે અને સાંજે પવનની દિશા બદલાઈ શકે છે, પરંતુ તે પૂર્વથી પશ્ચિમ તરફની દિશા રહેશે. ઠંડીનું પ્રમાણ સાધારણ રહેતા લોકો ઉત્સાહપૂર્વક પતંગના પેચ લડાવી શકશે. ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં પતંગ બજારમાંથી રંગબેરંગી પતંગ અને વિવિધ પ્રકારની દોરીની ખરીદી કરી. ભાવ વધારો હોવા છતાં પતંગ રસિયાઓ મોટા પાયે ખરીદી કરી. બજારમાં પણ આ વખતે અલગ અલગ પ્રકારના પતંગ જોવા મળ્યા. બજારમાં ખંભાતી પતંગ સહિત વિવિધ પ્રકારના પતંગોનું અનોખું આકર્ષણ જોવા મળ્યું. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તરાયણના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી, જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પુણ્યકાળ વહેલી સવારે મંદિરોમાં પુણ્ય કરવાનું વિશેષ મહત્વ, દાન કરવાનું અને ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે. વહેલી સવારથી લોકો દાન પુણ્ય કરશે. રાજકોટથી અમારા સંવાદદાતા સત્યમ હંસોરા અમારી સાથે લાઈવ જોડાયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. સત્યમ, ઉત્તરાયણનો પર્વ વહેલી સવારથી જ એક માહોલ બનવાનો શરૂઆત થઈ ચૂકી છે. ખાસ રાજકોટમાં વાત કરીએ, ખાસ ઉત્તરાયણના દિવસે સત્યમ દાન પુણ્યનું એક અનેરું મહત્વ રહેલું છે. રાજકોટમાં કેવી રીતે ઉજવણી થઈ રહી છે, કેવી રીતે આ પર્વને ઉજવી રહ્યા છે રાજકોટવાસીઓ? રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ જે પર્વ છે કે તેની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. લોકો ધાબા પર ચડીને પતંગ ઉડાવીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે, પરંતુ હિન્દુ ધર્મની માન્યતા મુજબ લોકો વહેલી સવારે દાન પણ અહીં આજના દિવસે કરતા હોય છે અને આજના દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. કેટલાક લોકો મંદિરોમાં જઈને દાન કરતા હોય છે, તો કેટલાક જે લોકો છે કે જે ગાયો હોય કે જે ગૌશાળામાં જે રહેલી જે ગાયો હોય કે તેને લીલું અને ઘાસ ખવડાવીને પણ આજના આ જે પર્વ છે કે તેની અનોખી રીતે એટલે કહી શકાય કે ઉજવણી કરતા હોય છે. આપણી સાથે અહીં કેટલાક લોકો જોડાયા છે. શું કહેશો કે આજના દિવસે, આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને આજે વહેલી સવારે પણ જે લોકો દાન પૂર્ણ કરીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે, આપ શું કહેશો? એના માટે આપણે આ રાજકોટ રંગીલું, એના માટે બહુ પબ્લિકને અત્યારે ઉત્સવ છે અને ગાયોને આનંદ કરાવે અને ગાયો માવડી પબ્લિકને આનંદ કરાવે એટલો એને એટલો
પોતાને પ્રેમ ભાવના બધાને વધે છે પબ્લિકને કે આ માતાજી છે અને એના માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે હરેક માણસ નબળા માણસ હોય કે રડતા વાર હોય, આજ મજૂરી કરતા હોય એ માણસ છે આજે નાખે. ચોક્કસથી મજૂરી કરતા હોય એ માણસ પણ આજે દાન કરતા હોય છે. આપ શું કહેશો? આપ પણ અહીં ગાયને લીલું ખવડાવવા માટે આવ્યા છો વહેલી સવારે, શું કહેશો? ગાયને રોજ સવારે લીલું ખવડાવવા આવું છું. રાજકોટની ધર્મપ્રેમી બનતા રોજ અહીં ગાયને લીલું ખવડાવવા આવે છે અને દાન પુણ્ય કરે છે ગાયું માટે. તો આ તા રાજકોટવાસીઓ તેમનું કહેવું છે કે આજનો દિવસ તેમના માટે એક તહેવાર તો છે, પરંતુ આજનો દિવસ તેમના જીવન માટે પણ એક સારો દિવસ કહી શકાય, કારણ કે આજે વહેલી સવારથી તેઓ આ પર્વની ઉજવણી એક દાન પૂર્ણ કાર્યથી કરતા હોય છે અને જેને લઈને તેઓ મંદિરે પણ પહોંચે છે અને સાથોસાથ જે ગૌશાળા છે કે ત્યાં પણ પહોંચે છે અને જ્યાં ગાયુંને લીલું અને ઘાસ ખવડાવીને આ કહી શકાય કે દાનથી પોતાના આજના દિવસની શરૂઆત કરતા હોય છે. જી બિલકુલ, જોડાયેલા રહેશો સત્ય. મૌલિક ધામેચ અમદાવાદથી અમારી સાથે જોડાયા છે. મૌલિક, રાજકોટમાં વહેલી સવારમાં લોકોએ જે ગાય છે તેમને દાનપૂન કરીને દિવસની શરૂઆત કરી છે. અમદાવાદમાં કેવી રીતના અમદાવાદવાસીઓ શરૂઆત કરી રહ્યા છે પોતાના દિવસની આજના આ પર્વની? નિશ્ચિત, સ્વાભાવિકપણે કહી શકાય કે ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ, જે મકરસંક્રાંતિ સાથે જોડાયેલું દાનપુણનું મહત્ત્વ છે તેને લઈ અનેક જે શહેરીજનો છે તે આજના દિવસે દાનપુણ કરતા હોય છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે આજના દિવસનું જે દાનપુણ હોય છે તેનું મહત્ત્વ એટલા માટે વધુ રહ્યું છે કે ગાય એ જે છે તે હિન્દુ સંસ્કૃતિમાં તેને માતા માનવામાં આવે છે અને તેમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓ જે છે તેને એક દર્શનનો લાવો પણ માનવામાં આવે છે. અને આજના દિવસે કરેલું જે દાનપુણ છે તે સમગ્ર વર્ષ દરમિયાન ફળદાયી નીવડતું હોય છે તેવું એક મહાત્મા રહેલું છે અને તેને લઈ અહીંયા અમદાવાદના જે શહેરીજનો છે તે દાનપુન કરવા આવતા હોય છે. અત્યારે હાલ આપણે સેટેલાઇટ વિસ્તારમાં છીએ. મારી પાસેના દ્રશ્યો જે રીતે આપ જોઈ શકો છો, વહેલી સવારથી જ અહીંયા આગળ દાનપુન કરવા માટે લોકો આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઠંડીનો જે ચમકારો છે તે દાનપુન માટે પણ નડી જતો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે એક સેટેલાઇટ વિસ્તારમાં આવી રીતે ખાનગી રીતે જે ગૌશાળા નથી પરંતુ જે સ્વાભાવિક રીતે જે ભરવાડના ગાય ભેંસો હોય છે તેને અહીંયા આગળ રાખવામાં આવી છે અને તે લોકો જ અહીંયા આગળ દાનપુન માટે ગાયો ભેંસો રાખતા હોય છે. પરંતુ અત્યારે હાલ જે ગાયો છે તેને અહીંયા આગળ રાખવામાં આવી છે. કેટલાક લોકો આપ જોઈ શકો છો તે અહીંયા આગળ દાનપુન માટે પણ આવેલા હોય છે. તેની પાછળનું મહત્ત્વ માત્ર એટલું છે કે નિશ્ચિત આજના દિવસે કરેલું દાનપુણ્ય છે તે તમારું જે કષ્ટ છે તે કષ્ટ પણ કાપતું હોય છે અને ક્યાંક ને ક્યાંક આવનારા વર્ષ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફળદાયી નીવડતું હોય છે. તેને લઈ આ મહત્વ ખુલાઈ રહ્યું છે. નિશ્ચિત, બિલકુલ. સત્યમ અને મૌલિક આ બંને મારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો એક અનેરું મહત્વ દાનપુનનું પણ આજે માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણના પર્વની દાનપુન કરીને લોકો શરૂઆત કરી રહ્યા છે.